આપણા 29 મુખબધિર વિદ્યાર્થીઓ બોમ્બે સાયલન્ટ ઓલિમ્પિયાડમાં ભાગ લેવા માટે ગયેલ અને ત્યાં જુદા જુદા રાજ્યો તમિલનાડુ, કેરલા, પંજાબ, રાજસ્થાન એવા જુદા જુદા રાજ્યોમાંથી આપણી જેવી શાળાના વિદ્યાર્થીઓ ભાગ લેવા આવે છે અને તેમાં સૌથી સારું પરફોર્મન્સ આપણા ભાવનગરના આપણી સ્કૂલના વિદ્યાર્થીઓએ કર્યું. એમના વિશેની વાત કરવા માટે એમણે જે ભાવનગરનું ગુજરાતનું ગૌરવ વધાર્યું એમની ખુશી અને એ ગૌરવને ગૌરવાન્વિત કરવા માટે આપણે બધા એકત્રિત થયા છીએ. જ્યારે આવી રીતે વિદ્યાર્થીઓને લઈને જઈએ, જ્યારે બહાર જઈએ ત્યારે મુશ્કેલીઓ તો હોય અને આવતી જ જાય. એ મુશ્કેલીઓની સામે સાથે ગયેલા ત્રણેય શિક્ષકોએ ખૂબ મહેનત કરી અને એ તકલીફને અવસરમાં ફેરવા અને ખૂબ સરસ રીતે તમામ જગ્યાએ આપણું પરફોર્મન્સ સરસ રહ્યું. એમાં સૌથી પહેલા શ્રી ચંદ્રિકાબેનને વિનંતી કરી કે તેઓ પોતાની વાત રજૂ કરશે, ત્યારબાદ સંદીપભાઈ પોતાની વાત રજૂ કરશે, પછી થોડું હિતેશભાઈ વ્યાસ જે છે એ પોતાની વાત રજૂ કરશે. શ્રી ચંદ્રિકાબેન, પહેલી તારીખે અમે દાદરમાં જીમખાના કરીને એક હોલ છે ત્યાં અમારો ઉતારો હતો, તે મેઇન હતો. ત્યાંથી અમને બીજી બે જગ્યાએ ઉતાર આપેલા હતા, બોયઝનો અને ગર્લ્સનો જુદી જુદી વોકિંગ ડિસ્ટન્સ હતું. જ્યાં ગર્લ્સનું હતું ત્યાં લાંબા હતું અને પાછળની ગલીમાં બોયઝ માટે હતું તે નારાયણ લક્ષ્મીનારાયણ ગલી, ત્યાં એ લોકોનો ઉતારો હતો. ઉતારો બહુ વ્યવસ્થિત અને બહુ સારો હતો, કંઈ એવી તકલીફ પડેલું નથી. ગરમ પાણીની વ્યવસ્થા હતી અને સુવાનું પણ બહુ સરસ હતું અને બીજી તે જમવા કરવાની વ્યવસ્થા પણ બહુ જ સારી હતી. બાળકોએ પણ ખૂબ એમાં એન્જોય કર્યું. પહેલી તારીખે અમે પહોંચ્યા ત્યારે અમને વ્યવસ્થિત ચા નાસ્તો, બપોરે વ્યવસ્થિત દાળ ભાત શાક પૂરી, સાંજે પણ બહુ સરસ બેસ પંજાબી શાક વ્યવસ્થિત જમવાનું હતું. સાંજે આપણે 6 વાગે ઇવેન્ટ હતી, ટીફીન ઇવેન્ટ હતી, જેમાં આપણો 10મો ક્રમ હતો. તે 10મી કૃતિ આપણે રજૂ કરવાની હતી અને એની સાથે સાથે જે કૃતિમાં ન રહ્યા હોય એવા બાળકોની ગેમ્સ હતી. 5 થી 6 કે 7 એવા ટેબલ ગોઠવેલા હતા જ્યાં નાના નાના બાળકો ગેમ્સ રમતા હતા ત્યાં સુધીમાં કૃતિવાળા બાળકો રેડી થતા અને રેડી થઈને આવે પછી એવી ગેમ પૂરી થાય અને કૃતિ રજૂ થાય. તો બધાની કૃતિ હતી એ પોતાની પ્રાદેશિક ભાષામાં, એટલે આપણે ખાલી જોઈ શકીએ, સમજી ન શકીએ. ખ્યાલ આવે ખાલી કે કદાચ આ ખેડૂતોને પ્રોત્સાહિત કરતું છે કે માછીમારો વિશે છે, પણ જ્યારે આપણી કૃતિ રજૂ થઈને ત્યારે કંઈ કહેવું જ ન પડ્યું. બધાના ભાવ
અને એનો એ લોકોનો ઉત્સાહ જ અલગ દેખાય. જે આપણી પ્રાથમિક માધ્યમિક શાળાના શ્રી રશ્મિબેન રાઠોડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું એમને ખૂબ અભિનંદન. એ કૃતિ બહુ જ સરાહનીય હતી, બધાને બહુ ગમે. અને જ્યાં પણ અમે છીએ તો સ્પેશિયલ અમને બોલાવી દીધા કે ખૂબ સરસ કૃતિ છે, મેરે ઘર નામ આવી ગયા. અને એનું ફર્સ્ટ પ્રાઇઝ આપણને મળ્યું છે, જે આપણે અહીંયા છે 5,000 રૂપિયા આપણને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું છે, જે કોસ્ચ્યુમ, તેના શબ્દો અને તેનું ડ્રેસિંગ, મેકઅપ, એક્સપ્રેશન બધું જ ને ધ્યાનમાં રાખીને આપણને આ ફર્સ્ટ પ્રાઇઝ આપવામાં આવ્યું. ચાર બાય 100 મીટર રેસમાં 17 વર્ષનું ગ્રુપ છે. તરત હું આવ્યો અહીંયા આવીને બેઠો છે. બીજા એક અમેરિકાના મહેમાન સ્કૂલમાં આવી ગયા છે, એટલે હું તમને મળવા આવ્યો, એટલે મારે જલ્દી જવું પડશે. સોરી. સૌથી પહેલાં તો ઓલિમ્પિયાડમાં ભાગ લેવા બદલ બધા જે લોકોએ ભાગ લીધો છે એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. જે લોકોએ એની પાછળ મહેનત કરી છે એ સ્પોર્ટ્સના શિક્ષકો, એના ક્લાસરૂમના વર્ગ શિક્ષકો, કારણ કે એક જ સ્પોર્ટ્સ શિક્ષક જ બધું તૈયાર કરે એવું નથી, વર્ગમાં પણ એને તૈયાર કરવાના હોય છે અને એને લીડરશીપ લે છે એવા આચાર્યો, એ સૌને અભિનંદન. બધા સુધી 7 મેડલ મળ્યા છે, 3 ગોલ્ડ અને 2 ગોલ્ડ અને 4 સિલ્વર અને 1 ગોલ્ડ તમારો. 7 મેડલ મળ્યા છે, આપણા માટે નાની વાત નથી. કદાચ મને ખબર નથી પણ એક સાથે આટલા મેડલ મળ્યા હોય એની કોઈ સ્કૂલ ભાગીદાર નહીં હોય. 17 સ્કૂલોએ ભાગ લીધો હતો, વિવિધ રાજ્યોની સ્કૂલો આવે છે. મારા ખ્યાલ પ્રમાણે એમાં આપણા સ્પોર્ટ ટીચરો દર વખતે જાય છે, પણ ચંદ્રિકાબેન ગયા એમ દરેક વખતે કોઈને કોઈ ટીચરે પણ જવા જવું છે, જેથી કરીને બીજી શાળાઓમાં કેવું ચાલે છે, બીજા રાજ્યોની શાળાઓમાં શું શિક્ષણ ચાલે છે એની પણ આપણને ઇન્ટરેક્શનથી ખબર પડે, એમાંથી પણ કંઈક મેળવવાનું પડે. એવું બિલકુલ નથી કે નાની શાળા હોય, આદિવાસી જેવા વિસ્તારની શાળા હોય તો એમાં આપણે કંઈ શીખવા જેવું હોતું નથી, એમાંથી પણ કંઈક શીખવાનું હોય છે. અને આપણો મૂળ ઉદ્દેશ છે આપણા બાળકોને આપણે એવી કક્ષાએ સમકક્ષ પહોંચાડવા કે જેથી કરીને અહીંથી ગયા પછી આપણને યાદ ન કરે. યાદ ન કરે એટલે એવું ના થાય ને કે અમે કઈ સ્કૂલમાં ભણ્યા કે અત્યારે અમારે પાછી એ જ મજૂરીનો વારો આવ્યો. એ યાદ કરે આપણને કે અમને મારા શિક્ષકોએ એટલા તૈયાર કર્યા કે આજે અમે અમારા પગભર થઈ ગયા. એ ઝુંબેશ પણ યોગેશભાઈ વગેરે ઉપાડી છે, એનું પરિણામ પણ સારું મળે છે. બીજી ઝુંબેશ શૈલેષભાઈ પણ ગઈકાલ કરી હતી, આ વર્ષે પણ એ કરવાના છે. જે પ્લેસમેન્ટ ફેર કરવાના છે એમાં પણ જેટલો સહયોગ મળે એટલું આપણને બાળકો માટે સારું છે. ટૂંકમાં આપણે બધાને પગભર બનાવવાના છે. વિશેષ નહીં કહેતા હું એ મારે એક જગ્યાએ જવાનું છે એટલે નીકળું છું, પણ ગમે ત્યારે તમારામાંથી કોઈના પ્રશ્નો હોય કે કંઈ કહેવું હોય તો ગમે ત્યારે મને મળી શકો છો, કોઈને પણ પૂછ્યા વગર મળી શકો છો. સૌને ફરી ફરી હું ત્રણેય શિક્ષકોને અને ભાગ લેનાર કલાકારોને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ. મેડલ વિતરણ થઈ ગયેલું છે, પણ છતાં એક માહિતી રૂપે હું તમને રજૂ કરું છું. અહીંથી
કે ભાઈ બોમ્બે સાયલો ઓલિમ્પિયાડ 19 દ્વારા આયોજિત નેશનલ ગેમ મુંબઈ ખાતે 1/2/2024 થી 5/2/2024 દરમિયાન યોજાયેલ ગેમમાં આ તમામ ખેલાડીઓએ ખૂબ જ સરસ પરફોર્મન્સ આપે છે, જેમાં ફર્સ્ટ નંબર ચેસની અંદર છે અશરફ મંસૂરી, ત્યારબાદ હિરલ બારૈયા 400 મીટર દોડની અંદર ફર્સ્ટ નંબર ગોલ્ડ મેડલ, ત્યારબાદ 400/200 રિલે દોડની અંદર હિરલ બારૈયા, કાજલ સાંખળ, કિંજલ જાપડિયા અને દીપિકા શિયાળ આ ચાર દ્વારા 400/200 રિલે દોડની અંદર આપણને સિલ્વર મેડલ પ્રાપ્ત થયેલ છે. અને લાસ્ટમાં છેલ્લે શિક્ષકની દોડની અંદર ઓનલી 1 પાર્ટિસિપેન્ટ હતું, એટલે આ માટે મેં પાર્ટિસિપેન્ટ કર્યું, તો એની અંદર પણ 100 મીટર દોડની અંદર હું ફર્સ્ટ આવેલ છું. 14 મીટર. બાકી બધાએ બાળકોએ ખૂબ જ સરસ પ્રયત્ન કર્યો છે, એના પ્રમાણે એ લોકોએ બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે, પણ જીતી નથી શક્યા, પણ છતાં પણ એ લોકોનો હોસલો જાહેર કરવા માટે આપણે આ સર્ટિફિકેટ છે પાર્ટિસિપેન્ટના એ બધા દ્વારા વિતરણ કરાવશું. આને આ સાયલેન્ટ ઓલિમ્પિયાડ 2024ની અંદર 12 રાજ્યોએ ભાગ લીધો, જેમાં સૌપ્રથમ 2 તારીખની અંદર અમે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પાર્ટિસિપેટ થયા, એમાં અમારી ફર્સ્ટ કૃતિ જાહેર કરાણી, એને માટે 5,000 રૂપિયાનું પ્રાઇઝ મળ્યું. અને દરેક શિક્ષકોમાંથી એક શિક્ષક આવીને અમને કહી ગયા કે તમે લોકો તો છેલ્લે આવ્યા ને પહેલાં ઇનામ લઈ ગયા. મેં કીધું સાહેબ આ જ અમારી નીતિ છે, આ જ ગુજરાત છે, ગુજરાતને કોઈ આંબી ન શકે. અને ખાસ તો રોશનીબેનનો ખૂબ ખૂબ આભાર કે જેણે આ કૃતિ તૈયાર કરાવી, અને ચંદ્રિકાબેન પણ સાથે રહ્યા, એટલે આપણે રામ ભગવાન વધી ગયા. અને બીજે દિવસે એથ્લેટિક મીટની અંદર હનુમાનજી વસી ગયા આપણને, એટલે બે ભગવાન આપણું કામ કર્યું. બાકી બધા એનો પ્રયત્ન ખૂબ સરસ થયો. છેલ્લે હિતેશભાઈ, હિતેશભાઈ વિશે થોડુંક 2 શબ્દો કહીશ. એ નવા હતા આ વખતે, એટલે એનો પહેલો ફર્સ્ટ અનુભવ, પણ બહુ એટલે બહુ સરસ કામગીરી રહી એમની. પણ એમને મેં કીધું, તમે ત્રણેય મીટિંગ કરીને ત્યાં કીધું અને બધી જવાબદારી ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી, એમને મેં ફિનિશ લાઈન ઉપર રાખ્યા હતા, એટલે એના બધા વિડીયો બનાવવાની જવાબદારી એની હતી. હું સ્ટાર્ટિંગ લાઈન ઉપર હતો, અને ચંદ્રિકાબેનને ટ્રેકની વચ્ચે જે આ બધી ઇવેન્ટ ચાલતી હતી, લીંબુ જમચી છે, કોથળા દોડ છે, ત્રિપગી દોડ છે, એની જવાબદારી ચંદ્રિકાબેનને આપી દીધો. ચંદ્રિકાબેને પણ બહુ સરસ જવાબદારી નિભાવી, હિતેશભાઈનું ખૂબ સરસ કામ રહ્યું. ત્યારબાદ અમે લોકો ટ્રેનમાં પણ ગયા, તો ટ્રેનમાં પણ થોડીક અફરાતફરી થઈ ગઈ, પણ છતાંય અમે ત્રણેયના કોઓર્ડિનેશન દ્વારા બાળકોને અહીંયા સુરક્ષિત રીતે હોસ્ટેલે અમે પહોંચાડી દીધા. આ એક જોવો તો બહુ સરસ કામગીરી કહેવાય. ભાઈઓ અને બહેનો, વિદ્યાર્થી ભાઈઓ, એક ઇન્સિડન્ટ એવું બન્યું. ખૂબ સરસ મજાનો આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ રહ્યો, રમત ગમત ખૂબ સરસ રહી. બીજે દિવસે એટલે કે રમત ગમત પછી બોમ્બે દર્શન હતું. બોમ્બે દર્શનની અંદર આજે આ લોકોએ કહ્યું છે એ વાત હું તમને કહું છું. એ લોકોએ એ કહી ન શકે એટલે હું એ પૂરું કરું છું એવું. બોમ્બે દર્શનની અંદર આપણા 32 વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને શિક્ષકો બધા રાજસ્થાનના પણ એટલા. હવે દર વર્ષે એવું હોય કે બોમ્બે દર્શન પછી આપણે એ લોકોની જે બસ હોય એ આપણને રેલવે સ્ટેશને ઉતારી દે. આ બધું વર્ષોથી આપણી આ પ્રક્રિયા પ્રમાણે ચાલે છે. આપણે આ વખતે એ લોકોએ એનાઉન્સમેન્ટ એવું કર્યું કે જેમને બાંદ્રા જવાનું છે એ લોકો માટેની આ બસમાં બેસવા, એટલે આપણે ગુજરાતના જે આપણી ટીમ જે છે બેસી ગઈ. રાજસ્થાનવાળાએ એવું કીધું કે અમારે બાંદ્રા જવાનું છે, એટલે એમના પણ 33 હતા. 33 ને 33નો વિચારજો, એટલા લોકો માટે મોટી બસ એમણે આપી. એ મોટી બસમાં બધા બેસી ગયા, બધે બોમ્બે દર્શનમાં બધે ફર્યા. છેલ્લું જે છે એ ગેટવે ઓફ ઇન્ડિયા, હા ગેટવે ઓફ ઇન્ડિયાએ પહોંચ્યા ત્યારે રાજસ્થાનના ટીચરે એવું કીધું કે અમારી ટિકિટ તો સેન્ટ્રલની છે કે બાંદ્રાની નથી. હવે તમે વિચારજો, 4:30 કે 5 વાગી ગયા હતા, ત્યાંથી નીકળે એટલે પહેલું સેન્ટ્રલ આવે, સેન્ટ્રલ અને પછી બાંદ્રા આવે, એટલે
બસ એક તો મોટી બસ બોમ્બે નો ટ્રાફિક સેન્ટ્રલ માં ઉતાર્યા અને પછી બાંદ્રા પહોંચ્યા ત્યાં આપણી ટ્રેન જતી. હવે આટલા બધા વિદ્યાર્થીઓને લઈને 50 થેલા અને 32 ટોટલ સંખ્યા ટ્રેન જતી રહે અને બોમ્બેમાં એક માનસિકતા કેવી આવી ઉભી રહે પહેલી બરાબર સેમ પોઝિશન. તાત્કાલિક એ લોકોએ વ્યવસ્થા કરી, પોલીસવાળાને કીધું, ત્યાં ઇન્કવાયરીમાં કીધું, આગળ વાત કરી કે અમને એ ટ્રેન મળે એવું કરો, તો કે એ પોઝિશન નથી, એ ટ્રેન તો જતી જ રહી હવે તમારે. પછી એમણે રિક્વેસ્ટ કરી તો આપણા બાળકોના ભાગ્ય એવા હોય કે લોકશક્તિ સુપરફાસ્ટ કે જે 7:45 ઉપડે એ 20 મિનિટ મોડી હતી અને ત્યાં પડી હતી. એટલે એ લોકો એમના જે રેલવેવાળા હતા એમણે જેવી સૂચના આપી આ લોકોને કે તમે તાત્કાલિક ટિકિટ લઈને લોકશક્તિ બેસી જાઓ, નહીં તો એ જતી રહે છે. આજે તમારા ભાગ છે કે મોડી છે એ જનરલી મોટાભાગે ટાઈમસર હોય, 20 મિનિટ મોડી હતી. આ લોકો જનરલ ડબ્બામાં કે જેની અંદર ચડવું એટલે બોમ્બેમાં કેવી રીતે તમને સમજી શકો છો, જનરલ ડબ્બામાં ધક્કા મૂકી કરીને બધા છોકરાને બેસાડ્યા. અને એક બે તો તમને બધાને આમ શિક્ષકોને તો બધાને ખબર હશે કે એક બે જણા એવા હોય જ તે કે જે દાદાગીરી કરીને ચીટ રાખીને બેસી ગયા હોય, બેસવા ન દે, સૂઈ ગયા હોય, એ બધાને બાવડું પકડી ઊભા કરીને આ છોકરાને બેસે આપણા. અને બરોડા પહોંચી ગયા લગભગ 2:15 વાગ્યાની આજુબાજુ બરોડા પહોંચ્યા. હવે પાછો પ્રશ્ન કે વડોદરાથી ભાવનગર કેમ આવું? રસ્તામાં સતત એ લોકો બસની અંદર રિઝર્વેશન માટે મહેનત કરી પણ ત્રણ ચાર રિઝર્વેશન મળે. હવે આપણે તો 32 જોતા હતા એટલે પછી ત્યાંથી 3 ઇકો ચાર્જ કરી, ઇકોવાળાએ 3000 ભાવ કહેતા હતા, છેલ્લે ઘટાડીને 2100માં નક્કી કરી. હવે બરોડાથી ભાવનગર 2100 રૂપિયામાં લગભગ અટક્યા. પણ આપણા છોકરાઓના ભાગે અહીંયા 7:15 બધા છોકરાઓ પહોંચી ગયા અને સુરક્ષિત રીતે પહોંચી ગયા બરાબર. હવે બાંદ્રાવાળી જે આપણી જે ટ્રેન જે હતી આપણે સુખરૂપ રીતે પહોંચી ગયા. એટલે આવી બધી ઘટનાઓ જે થાય છે ત્યારે ભગવાન આપણી સાથે રહે છે અને કોઈક ને કોઈક રીતે બધી મહેનત મદદ મળતી રહે છે. અને ખૂબ સરસ રીતે એ સમયે આપણે કાંઈ કરી શકીએ એમ હતા ને, ત્યાં જતા એ લોકો એમણે જ નિર્ણય કરવાનો હતો, પણ એમણે જે નિર્ણય કર્યો એ ખૂબ સરસ રહ્યો. આપણા બાળકોને ખૂબ સરસ રીતે સલામત રીતે પહોંચાડ્યા. એટલે ફરીથી ત્રણેય શિક્ષકોનો શાળા અને સંસ્થા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર. અસ્તુ, જય હિન્દ, જય ભારત. બંને આચાર્ય શ્રી માધ્યમિક શાળા અને બાલ વર્ગ પ્રાઇમરી સેક્શન, માધ્યમિક સેક્શન, હાયર સેકન્ડરી સેક્શન, તમામ સ્ટાફ, બાળકો, મારો તો આ પીરિયડ અનુભવનો ચાલે છે અને આ અનુભવની અંદર મને બહુ સારા અનુભવ થાય છે, ઘણું શીખવા પણ મળે. હરેક અનુભવની અંદર એક એક શિક્ષક મારા સંપર્કમાં આવે છે, એના વિચારો શું છે અને એ કેવી રીતે રજૂ કરે છે અને વોઇસ એ શું, એટલે મને બધાને સારા અનુભવ થાય છે. એક એક પગલે બધા મને શીખામણ આપે છે અને બધા મને બહુ સરસ રીતે ફોલો, એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને જ્યારે આવી સ્થિતિ નિર્માણ થાય ત્યારે તમારો સ્ટાફ, તમારા ટ્રસ્ટી, તમારા આચાર્ય તમારી સાથે અડીખમ ઊભા હોવા જોઈએ અને તમને સ્વતંત્રતા આપે તો તમે ડિસિઝન ફટાફટ લઈ શકો. જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થઈ ત્યારે અમિતભાઈને પૂછ્યું શું કરવું છે આપણે, એટલે મેં કીધું તમે પહેલાં બંને પ્રિન્સિપાલો છે એની યારે વાત કરી લો અને કા પછી મને કહો, એટલે આપણે એ રીતે આગળ વધીએ. પણ જેવું સંદીપભાઈ, શૈલેષભાઈ અને ધવલભાઈને વાત કરી એને કીધું કાંઈ ચિંતા કરતા નહીં અને તમને જેમ યોગ્ય લાગે એ તમે કરો, એ આપણા માટે બહુ મોટી વાત છે, કરવાનું છે. અને પછી ટ્રાય કરી રેલવેના રિઝર્વેશન, બસના રિઝર્વેશન માટે મારા જેટલા મિત્રો હતા બધાને કીધું તમે કરો, પણ છતાં એ શક્ય બન્યું નહીં.
વડોદરાના બસ સ્ટેશન ઉપર અહીંના બસ સ્ટોપ થી લઈને સંપર્ક કરીને એ કર્યું, છતાં એ શક્ય બન્યું નહીં. અને છેલ્લે વડોદરાના રેલવે સ્ટેશનથી સંપર્ક કરી અને એ લોકોને કીધું તમે બહાર કોઈ ઇકોવાળા હોય તો એમનો સંપર્ક અમને કરાવો. એટલે એમણે એમ કીધું કે ઓકે. અને એમણે એમ કીધું 2:30 વાગે તમારે અમારી ગાડીઓ આવી જશે તમને લેવા માટે, તમને કોઈ તકલીફ નહીં પડે અને સીધા તમને તમારી સ્કૂલે જ ઉતારી દઈશ કોઈ જગ્યાએ તમને. અને સવારમાં 2:30 વાગે અમે ઉતર્યા અને 7 વાગે એમણે હેમ ખેમ ઝડપથી એ પહોંચાડી દીધા. અને એ બાંદ્રાની પહેલાં અમને પહોંચાડ્યા, એ અમારી માટે ચેલેન્જ હતું. એટલે ખરેખર ટ્રસ્ટ અને આઈની જે સંસ્થા આપણી સાથે ઊભી રહી એ ખરેખર સરાહનીય છે અને એનો અનુભવ અમને સારો છે. બીજી વાત મારે એ કરવી છે કે બાળકો એટલા બધા એકબીજાને સપોર્ટ કરતા હતા કે હું ફિનિશ લાઇનમાં તો દોડીને આવે, એ થાક્યો હોય તો બીજા છોકરાઓ દોડીને એને પાણી આપવા માટે, એના પગ દાબવા માટે એ છોકરાઓ પહોંચી શકે. એટલે એ એમના માટે ખરેખર અને એમના માટે ચેલેન્જ છે. મને પહેલી વાર અનુભવ છે કે છોકરામાં જેટલું વાવ્યું ને એટલું ઉગે એવું છે. બીજી વાત મારે ભાઈ સંદીપભાઈ અને ચંદ્રિકાબેનની કરવી છે. એમણે બાળકોને એટલા હાંચવ્યા છે, એટલા અપ કર્યા છે અને એમની મહેનત ખરેખર આપણું, હું તો સાયલા ઓલિમ્પિકમાં પહેલી વાર ગયો પણ એમાં જે 5 થી 6 શિક્ષકોની જરૂર હોય અને છતાં ઈ દોડી દોડીને બધે તાત્કાલિક પહોંચવું, આયોજન કરવું, એ બહુ મહત્ત્વનું છે. એક બાજુ કોથળા દોડ ચાલતી હોય, એક બાજુ 100 મીટર દોડ ચાલતી હોય, એક બાજુ ગોળા ફેંક ચાલતી હોય, એક બાજુ નાસ્તો લેવા માટે બોલાવતા હોય, હવે બધા છોકરાઓને અને એક બાજુ જે છોકરા આપણે બેઠા હોય એને હાચવવાના હોય અને આ બધી સ્થિતિમાં બધી જગ્યાએ પહોંચવું એ ખરેખર બેનને અને સંદીપભાઈને ધન્યવાદને પાત્ર છે કે ખરેખર મને પણ એમાંથી ઘણું શીખવા મળ્યું. એટલે એમના માટે તો તાળી આપણે બધાએ પાડવી જ જોઈએ. ટાઈમ બધા તો હું રહી ગયો, કંઈ વાંધો નહીં. થોડો ટાઈમ આપણે લેટ ચાલી રહ્યા છે જેમ લોકશક્તિ લેટ ચાલી રહ્યા. હિતેશભાઈની જેમ હું પણ ટ્રાન્ઝિશન પિરિયડમાં છું. એક એજમાં એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જવું એટલે ટ્રાન્ઝિશન થઈ રહ્યું છે. એમ હું પણ ટ્રાન્ઝિશન છે ને પાછી એક નવી જવાબદારી આવી હતી એટલે વધારે હું ટ્રાન્ઝિશન પિરિયડમાં છું. પણ હું અનુભવ કરી રહ્યો છું અને શીખી રહ્યો છું. શૈલેષભાઈ પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષક મિત્રો અને બંને શાળાના વિદ્યાર્થી મિત્રો, ત્રણેય શિક્ષકો જે ગયા અને એની સાથે જે 29 વિદ્યાર્થીઓ ગયા તમામને ખૂબ ખૂબ અભિનંદન. મારી માટે આ પહેલો અનુભવ હતો શાયરોનો, અહીંથી મોકલવા પ્રવાસ પણ મારી માટેનો પહેલો અનુભવ હતો અહીંથી ગયા. એનો જે મેરે ઘર આયે રામ શબ્દ કદાચ આગળ પાછળ હશે પણ એ કૃતિ શરૂઆત કીર્તિદેવભાઈથી કરાવી હતી અને સાથે રહ્યા હતા રોશનીબેન છે ને, રોશનીબેન. કારણ કે જ્યારે અમે 26 જાન્યુઆરીની વાત કરી, 26 જાન્યુઆરીમાં પણ એ ઉતારવી અને પછી સાયલોમાં પણ લઈ જવી, ત્યારે એમના માર્ગદર્શન સાથે બેને કામ કર્યું અને અમે અહીંયા પ્રેક્ટિસ પણ જોયેલી છે બરાબર. પછી 26 જાન્યુઆરી આજુબાજુ કીર્તિદેવભાઈ ઉપસ્થિત નહોતા રહી શક્યા તો પણ એમણે કીધું કે મેં મારી બધી કામગીરી કરી નાખી છે, ક્યાંય અટકશે નહીં અને ન અટક્યું. અને એ જ કૃતિને પણ અહીં જે આવ્યા હતા મહેમાનશ્રીઓ એણે પુરસ્કૃત કર્યું અને એ જ કૃતિને પાછી સાયલો મુંબઈમાં પણ પુરસ્કૃત થઈ. તો કીર્તિદેવભાઈનો પણ આ સ્થાને આભાર. બીજા અમે કેટલું બધું અનુભવ આ લોકોની પાસેથી કાલ જાણ્યા, એવું લાગ્યું કે આવતા વર્ષે જ્યારે મોકલીએ ને ત્યારે કેટલાક ફેરફારો કરવા છે. કારણ કે સના અને મંથન ને
ચંદ્રિકા બેન કે મારે એમની સત્તર ની પાછળ જ રહેવું પડે એવું હતું. હવે સત્તર બહેનો હતી, સત્તર બહેનો અને એક લેડી ટીચર તરીકે છે, અને એમાં પાછા આવા ભૂલકાઓ હોય એટલે આપણે બધા સમજીએ છીએ કે એક દિવસનો સવારથી સાંજનો પ્રવાસ હોય તો આપણે કેટલી કામગીરી રહે છે. તો જ્યારે આપણે આઉટ ઓફ સ્ટેટ જઈએ છીએ અને આવા બાળકો છે ત્યારે એટલે અમે ફેરફાર એ કરવા ઈચ્છીએ છીએ કે લેડીઝ અને જેન્ટ્સ ટીચરોનું બેલેન્સ રાખવું જોઈએ. અગાઉથી વિદ્યાર્થીઓનું સિલેક્શન થાય ત્યાં નક્કી છે કે ફેબ્રુઆરી મહિનામાં જ આ સાયરો થતું હોય છે અને એની સાથેની કોમ્પિટિશન પણ નક્કી જ હોય છે. તો એટલી પ્રેક્ટિસ પણ લઈ લઈએ અને સાથે ટ્રેન ટિકિટ પણ લઈ લઈએ એટલે કન્ફર્મેશન મળે. ચંદ્રિકાબેને આ બધા નાના બાળકોને સંભાળ્યા છે એટલે લેડીઝ ટીચર વધારે જોઈએ અને જૂનાની સાથે નવાની મૂકીએ એટલે નવા પણ અનુભવ કરતા રહે અને નવા પણ શિક્ષકો શીખતા રહે કે ભાઈ એને ફરી વખત જ્યારે મોકલવાનું થાય ત્યારે એ સ્વતંત્ર બની શકે. એટલે વેરિએશન લાવશો આવતા વખતે, કારણ કે ઘણી કોઈ પણ કાર્ય છે એ આપણને કંઈક શીખવીને જાય છે. આ લોકોના અનુભવ પણ એવા ત્યાં અને બની શકે કે આપણે એ જગ્યાએ હોઈએ તો આપણે નિર્ણય ઓન ધ સ્પોટ કરવા પડે એવા નિર્ણયો આ લોકોએ કર્યા છે. તો ફરી વખત આ ટીમને ધન્યવાદ અને આવા જ કાર્યો આપણે કરતા રહીએ એવી શુભેચ્છાઓ. થેન્ક યુ. આપણે બહુ મોટો પુરસ્કાર હોય પણ આ જેવો વિડીયો આવ્યો ને એવો અમે થોડી ગતિવિધિ શરૂ કરી દર વખતે એ લોકો નવો એક્સપેક્ટ કરતા હોય અત્યારે રામનો અનુભવ માહોલ છે તો એ બધા જે ત્યાં અધિકારીઓને મોકલ્યા તો એ લોકો એવી ટ્રાય કરે 14 તારીખથી બસંતોત્સવનું ઉદ્ઘાટન છે એમાં સીએમ આવવાના છે સીએમમાં જ આ બધી રાખે છે તો એટલે સમય નથી આવ્યું પણ આવશે ત્યારે 3 દિવસ પહેલાં જ આવશે આપણે બહુ જાજો ટાઈમ નહીં આપે એટલે ખાલી શનિવાર પૂરતો નથી અને જુદી રીતે આને લઈ જવાની છે. તો 14 તારીખે શક્ય છે કે આપણે 14 તારીખે વાળવા અથવા તો સાથે 5 દિવસ આપી કે 7-8 દિવસ થઈ ગયા.